મેવાણી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। કહી શકાય ઉલ્લેખનીય છે કે અપક્ષમાં તેઓ ઉભા રહ્યા હતા અને અપક્ષમાં બહુમતી સાથે તેમણે જીત મેળવી હતી। વડનગરથી તેઓએ ઉમેદવારી નોંધાવી હતી અને હાલ જિગ્નેશ મેવાણી સમર્થકો સાથે પહોંચ્યા છે અને વડગામમાંથી અપક્ષ ઉમેદવાર તરીકે વિજેતા થયા છે। તેઓ હાલ સમર્થકો સાથે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા છે અને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે। તો વડગામના રોડ રસ્તાના પ્રશ્નોને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। तो जे प्रमाणे 2017 विधानसभा चूंटणी में वडगाम थी जमने उम्मीदवारी अपक्ष तरीके नोंधावी हती तेमां तेमणे विजय मेळव्यो हतो। उम्मीदवार तरीके उभरी आव्या हता अने हाल तेओ कलेक्टर कचेरी खाते पहोंच्या छे कलेक्टरने आवेदनपत्र आपवा माटे। आ अंगेनी समग्र विगत माटे जोड़ाई गया छे संवाददाता मोगजी। जी मोगजी जणावशो जे प्रमाणे वडगाममांथी चूंटाई आवेला अपक्ष तरीके जिग्नेश मेवाणी हाल कलेक्टर कचेरी पहोंच्या छे कलेक्टरने आवेदनपत्र आपी रह्या छे क्या क्या मुद्दाओनो समावेश करवामां आव्यो छे तेमां? जे रीतना बात करिए तो गई काले मतदान पहुंचे थे जेम वडगाम में अपक्ष लड़ी रहेला जिग्नेश मेवाणी की जीत थी थी तरह जीत बाद जीत जमने चूंटणी में वचन आप मारी जीतना बीजा दिवसे रोड रस्ता प्रश्नों से તેનું જે વચન આપ્યું છે તેને લઈને હું રજૂઆત કરી તંત્રને। તે પ્રમાણે આજે જિગ્નેશ મેવાણી બનાસકાંઠા પાલનપુર કલેક્ટર કચેરી પહોંચ્યા હતા। તો કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે કે મારા જે પાનવા છે કરશનપુરા વર્ણાવાડા જેવા 5 થી 7 ગામોના જે રોડ રસ્તાના જે પ્રશ્નો છે તેને તાત્કાલિક ધોરણે પૂરા કરવામાં આવે, નવા રોડ રસ્તા બનાવવા આવે તેવી આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। જી બિલકુલ મોગજી, સમગ્ર વિગત માટે આભાર।